રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી સંગ્રામમાં કોંગ્રેસના વોર્ડ નંબર સાતના ઉમેદવાર કેતનભાઈ ઝરિયા અને રણજીતભાઈ મુંધવાને ઘરે ઘરે લોકસંપર્ક દરમિયાન પ્રચંડ જનસમર્થન મળ્યું હતું કોંગ્રેસના ઉમેદવારોને જનતાએ અદભુત આવકાર આપ્યો છે હું વોર્ડ નંબર સાતમાંથી કોંગ્રેસનો ઉમેદવાર રણજીત મુંધવા સર્વપ્રથમ તો હું વોર્ડ નંબર સાતની જનતાને ખાતરી આપું છું કે એકવાર અમને મત આપો પછી તમે જો સીસીટીવી કેમેરા જે લગાડવામાં છે લોકોની રક્ષા કાજે લગાડવામાં છે એ ઈ મેમો આપવામાં આવે છે એક પણ ઈ મેમો તમારા ઘરે નહીં આવે એની સંપૂર્ણ જવાબદારીની સંપૂર્ણ ખાતરી સાથે તમને કહું છું જો અમારી પેનલ જીતી અને જો અમારું શાસન રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસનું આવ્યું તો ઈ મેમો જે આવી રહ્યો છે ઈ મેમા સદંતર બંધ કરી દેવામાં આવશે અને લોકોની જે રિસીપર્સે ભરેલા નામ સાથે અમને એડ્રેસ સાથે મળશે તો જે ઇમેમાના ચલણ ભરેલા છે એ પણ પાછા આપવા મળશે એટલે લોકોને હું નમ્ર અપીલ કરું છું કોંગ્રેસ તરફી મતદાન કરો પરિવર્તન અને સંસારનો નિયમ છે બહુ તો એ મહેગાઈ કિમારતી વાત તો જાણી ચાહીએ મોદી સરકાર એવી રીતે આપ એકવાર ભાજપને કચરી નાખો કમળને કચરી નાખો ને પંજાને એના નિશાન ઉપર મત આપી દો અને લોકોને કહું અપીલ કરું છું નમ્ર અપીલ કે મહેરબાની કરીને તમે અમે અમે તમને ન ગમતા હોય કોંગ્રેસ ન ગમતી હોય તો આંખ બંધ કરીને ગેસનો બાટલો તેલનો ડબ્બો જોજો અને નળ જોજો એનાથી તમે મતદાન કરજો સર્વપ્રથમ તમને કહી દઉં કે વોર્ડ નંબર સાત એટલે આઠ અને નવનું વિભાજન કરી અને જ્યારે વોર્ડ બનાવવામાં આવ્યો ત્યારે નવ નંબરની અંદર પૂર્વ કોર્પોરેટર પંદર વર્ષથી કોર્પોરેટર હોય અહીંયા હોકરાની તમે પરિસ્થિતિ જોવો એ હોકરાની પરિસ્થિતિ એવી એવી છે જ્યારે વોર્ડ નંબર આઠ હતો જૂનો એમાં વોર્ડ નંબર આઠની અંદર બે હજાર દસની અંદર કોંગ્રેસના પેનલ સહિત ત્રણ ઉમેદવારો જીતા હતા ત્યારે અમે અહીંયા આજ તમે વોર્ડ નંબર જૂના આઠના રામનાથપુરાથી માંડીને હાથીકાના હોકરા જોયા હોય ત્યાંથી તમને ખબર પડી જશે કોંગ્રેસ કઈ રીતનો વિકાસ કરી શકે છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ મનોહર પ્લોટના હોકરામાં આજે પણ નથી દેખાણ વિશેષમાં હું લોકોને નમ્ર એ જ અપીલ કરું છું કે આપણી પાસે જ્યારે એક દિવસ આવ્યો હોય અને આ મોકો નહીં દંડાની અને દંડની આ જે જોગવાઈઓ ચાલી રહી છે એને જોઈ અને એકવાર તમને મોકો મળ્યો છે આ મોકો જો ચૂકી ગયા તો વારંવાર આવો મોકો નહીં મળે એટલે મહેરબાની કરીને માતા બહેનોને ખાસ અપીલ કરું છું કે ધ્યાન રાખજો અને પંજાને જોઈ અને મતદાન કરજો લોકોને હું ખાતરી આપું છું કે અડધી રાતે મને ફોન કરજો બે વાગે ફોન કરજો અમારી બેનું દીકરીઓની રક્ષા કરવાની જવાબદારી અમારી છે લોકોની જે સુરક્ષા છૂટ પાડવાની જવાબદારી અમારી છે આરોગ્ય હોય કે કોઈ પણ જાતનું તમારે કામ હોય રાતે બે વાગે મને ફોન કરજો હું નવો આવેલો ઉમેદવાર નથી એસીમાંથી આવેલો નથી એસી ગાડીમાંથી આવેલો ઉમેદવાર નથી હર હંમેશ લોકોની સાથે રહેલો છું કોરોના કાળની અંદર એક પણ એવી વ્યક્તિ એમનો કહી શકે કે રાત્રે રણજીત મૂંઝવા મને કામ નથી કર્યું સારી સારી હોસ્પિટલોની અંદર લોકોને પહોંચાડવાની જવાબદારી પણ મેળવી દીધી બિલ પણ ઓછા કરાવી દે લોકોની અહીંયા તંદુરસ્ત મેં કરાવી દીધી સિવિલ હોસ્પિટલ સુધી મેં કામ કામ કર્યા છે લોકો એવું કહે છે કે આ અમારા ઉમેદવાર નથી આવ્યા ચારે ચાર બે અમારી દીકરીને અમારા દીકરા આવ્યા છે એટલે મતદાન લોકો એ રીતે અમને દીકરા જોઈને કરશે ને હું લોકોને ખાતરી આપું છું કે તમારા કોર્પોરેટર તરીકે મારે કામ નથી કરવું અમારે તમારા દીકરા તરીકે કરવું ને દીકરાને તમે અત્યાર સુધી તમે એની પાસે કામ લીધું છે વિશેષ કામ લેવું હોય તો દીકરાઓને જીતાડો એ તો આપણે જોઈએ છીએ કે લોકોની વચ્ચે નથી જઈ શકતા બે ગારું ખાવી હોય તો એ જાય અને લોકો આજે હું તમને કહું મોટી ઉંમરના લોકો ભાજપના ઉમેદવારને જોઈને રોડ ઉપર ચપ્પલના ઘા કરવા માંડ્યા છે પરિસ્થિતિ આપણે જોઈ લીધી અમે બે ચાર દિવસ પહેલાં કેતન ઝરીયા મારું નામ છે હું કોંગ્રેસ પક્ષનો વોર્ડ નંબર સાતનો ઉમેદવાર છું મારા સાથી મિત્ર રણજીતભાઈ મૂંધવા અલકાબેન રમાણી જે જૈન પરિવારમાંથી છે અને વૈશાલીબેન આ લોકોની સમસ્યા તો ઘણી છે જે ભાજપ સરકાર જ્યારે ઇલેક્શન લડવા આવી હતી બે હજારને પંદરમાં ત્યારે ઘણા સુવિધાઓને લગતા આ લોકોએ આશ્વાસન આપેલા હતા વચનો આપેલા હતા જેવા કે રોડ રસ્તા ટ્રાફિક પાણી પછી આરોગ્ય શિક્ષણ એ બધા વાયદાઓનું આશ્વાસન આપીને ભાજપ પક્ષે પ્રજાને વિશ્વાસમાં લઈને સત્તા હાસિલ કરી હતી પણ આજે પાંચ વર્ષમાં આ એ કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવી શકી નથી ભાજપ સરકાર એટલે પ્રજામાં ઘણો એવો રોષ છે કે ખાલી સારા સારા ભાષણો આપી આપી અને આશ્વાસન આપીને અમારી સાથે મજાક કરીને અમારો મત લઈને સત્તા સત્તા હાંસલ કરી કરી હતી પણ હવે આ લોકો ભાજપને જે જ જળબાજો જળબાતોડ જવાબ આપવા માટે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ પક્ષ પક્ષમાં મત કરીને ભાજપ સરકારને સત્તામાંથી બહાર કાઢીને કોંગ્રેસ પક્ષને સત્તા ઉપર લાવવાનો નિર્ણય કરી બેઠી છે મૂળ એટલે આક્રોશ જ જોવા મળે છે આક્રોશ કે રોજિંદી જે કાંઈ ચીજવસ્તુ હોય જેવા કે હમણાં તાજેતરમાં રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે પછી તેલમાં ભાવ ભાવ વધારો છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો છે શિક્ષણ ફીસમાં અત્યારે સ્કૂલવાળા જે લોકો દાદાગીરી કરીને ફીસ ઉઘરાવવાની વ્યવસ્થા કરતા હતા કે ધાક ધમકી આપતા હતા કે તમારા છોકરાની ફીસ ભરી જાવ ના કે તમારા છોકરાને રસ્પીગાટ કરવામાં આવશે એવી ઘણી બાબતોનું આ લોકોએ ધ્યાનમાં રાખીને નિર્ણય લીધેલો છે આક્રોશ એ વ્યક્ત કરે છે કે જે અમને વચનો આપી ગઈ હતી જે ભાજપ સરકાર એ પૂરો કરી શકી નથી રાજકોટવાસીઓને હું એ સંદેશો આપીશ કે બધું ધ્યાનમાં રાખીને મતદાન કરજો જે કોરોનાની મહામારીમાં ભાજપ પક્ષના કોઈ આગેવાન જે આપની સાથે આપની પડખે આપની સમસ્યા સમસ્યાને સમસ્યા નિરાકરણ લાવવા ઊભી નહોતી ત્યારે કોંગ્રેસ પક્ષ એન કેન પ્રકારે કે રાહ રાહત સામગી આપીને રસોડા રસોડા ચાલુ કરીને મધ્યમ વર્ગના ગરીબ વર્ગના માણસો જ્યાં જ્યાં હતા જે લોકોને કોરોનામાં ધંધા ધંધા પાણી નહોતા રોજગાર નહોતા એ એવા ગરીબ માણસોને ઘરે ઘરે જઈને એ રસોઈની અને જમવાની વ્યવસ્થા કરી આપી રાશન કીટની વ્યવસ્થા કરી આપી દવાઓની વ્યવસ્થા કરી આપી એવા ઘણા કાર્યો કરેલા હતા જેનાથી પ્રજાને કોંગ્રેસ પ્રત્યે એક વિશ્વાસ બેઠો છે